નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. હવે મિત્રો, ખાસ પહેલા તો સૌપ્રથમ હું આપને એ માહિતી આપી દઉં કે જે આપણે દર રવિવારે લાઈવ આવીએ છીએ, એવી જ રીતે આજે પણ રવિવાર છે ને, આજે રાત્રે હું લાઈવ આવીશ. આજે રાત્રે આપણો લાઈવનો સમય રેગ્યુલરની જેમ સાંજે 8 વાગ્યાથી લઈ અને 9:15 વાગ્યા સુધી, એટલે 45 મિનિટ હું લાઈવ આવીશ. અને એમાં હું લાઈવમાં મારો નંબર આપને આપીશ, એ નંબર ઉપર આપણે કોલ કરી અને હવામાન અથવા તો ખેતીને લગતી કોઈ પણ માહિતી હોય તમે મને સવાલ કરીને પૂછી શકશો. એટલે રાત્રે તમામ મિત્રોને હું આમંત્રિત કરું છું કે અમારા લાઈવ કાર્યક્રમમાં જોડાજો. બીજું, હવે મારી બીજી 2-3 વાતો જે તમને કેવી છે, એમાં ખાસ કરીને તમને હવામાન અથવા વાતાવરણની વાત કરું તો જે આજે પણ ઝાકળ જોવા મળ્યો હતો એવો જ ઝાકળ છે, જે ડ્યુ છે ઝાકળ છે, હજી 2-3 દિવસ સુધી જોવા મળશે, પણ એકદમ સામાન્ય ઝાકળ હશે, ઉડતો ઝાકળ હશે, ક્યાંય બેસશે નહીં અને એકદમ ઉડતો ઝાકળ છે, 2-3 દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. પણ સામાન્ય ઝાકળ હોવાને કારણે આપણા ખેતી પાકને બહુ કંઈ હાનિકારક નહીં સાબિત થાય એવું એક મારું માનવું છે. બીજા નંબરમાં કે જે ઉત્તરાયણને દિવસે જે આપણે પવન, જે પવનની દિશાઓ છે કે પવનની ગતિઓ છે તેની એક આપણે માહિતી આપવાના હતા, હું ઘણા દિવસથી તમને કહેતો હતો, જોકે આજ રવિવારે રાત્રે જ મારે તમને માહિતી આપવી હતી, પણ ખાસ રવિવારે રાત્રે અમે લાઈવ છે એટલે અમે સોમવારે એટલે કે આવતીકાલે બપોરે એના માટે એક એક્સ્ટ્રા વિડીયો મૂકી દેશું. આવતીકાલે પણ હજી 13 તારીખ છે, જોકે 14 તારીખે આપણે ઉત્તરાયણ દર વખતે મનાવતા હોય છે, આ વખતે ગ્રહ અને નક્ષત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો 15 તારીખે સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે ઉત્તરાયણ ખરેખર ગ્રહ અને નક્ષત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો 14 તારીખે મોડી રાતથી થશે, એટલે 15 તારીખે ઉત્તરાયણ છે લીગલી. પણ આપણે ગવર્મેન્ટના ધારાધોરણ મુજબ જે ગવર્મેન્ટ સરકારી રજાઓ જાહેર થાય છે એ 14 જાન્યુઆરી થાય છે અને 14 જાન્યુઆરી જ મોટા ભાગે ઉત્તરાયણ મનાવી દઈએ છે, એટલે આપણે 14 તારીખને ધ્યાનમાં રાખી અને 14 તારીખે પવનની જે દિશા છે, ગતિ છે, કયા ટાઈમે કેવો પવન રહેશે એની સંપૂર્ણ માહિતી આવતીકાલે સોમવારે બપોરના વિડીયોમાં જણાવી દેશું, જેથી કરીને આપ લોકોને પતંગ ચગાવવાનો જે ટાઈમિંગ છે એનો વ્યવસ્થિત ખ્યાલ આવી શકે. બીજું કે પતંગની અંદર પણ ખાસ મારે આપ સૌ લોકોને એક વિનંતી કરવી છે કે અત્યારે આપણા માર્કેટની અંદર જે આજથી અમુક વર્ષ પહેલા જોવા જાય તો પતંગ હોય, દોર હોય કે અન્ય સાધન સામગ્રી હોય છે એ આપણે આપણા ભારતની અને ખાસ કરીને ગુજરાતની વાપરતા હતા, જેની અંદર આપણા ગુજરાતનું ખંભાત છે, એ ખંભાત છે એનો પતંગ ઉદ્યોગ છે, એક પ્રકારે એકદમ પ્રચલિત હતો, એકદમ જે ફેમસ હતો અને એ આપણા ગુજરાતમાં જ નહીં પણ ગુજરાત બહાર પણ આખા ઇન્ડિયાની અંદર, આખા ભારત દેશની અંદર ખંભાતની પતંગો વેચાતી હતી અને ખંભાતનો પતંગ ઉદ્યોગ છે એકદમ ધમધમતો હતો. પણ ધીમે ધીમે જેવી રીતે ચાઇનાના પતંગ અને ચાઇનાની દોરી વગેરે સામગ્રી માર્કેટમાં આવી અને આ એક ઉદ્યોગને હાનિ પહોંચાડી છે, તો મારી આપ સૌ લોકોને વિનંતી છે કે આપણે ચાઇનાની જે પતંગ આવે અથવા તો દોરી આવે કે વગેરે કોઈ સામગ્રી આવતી હોય એ પતંગ દોરી અથવા જે કંઈ સામગ્રી છે એ ક્વોલિટીની દ્રષ્ટિએ જોવા જાઓ તો ખંભાતની ક્વોલિટી જેવી નથી. ખંભાતની જે પતંગ કે દોરી આવે છે એકદમ સારી ક્વોલિટીની આવે છે. બીજા નંબરમાં જે ચાઇનાની દોરી આવે છે એ ક્યારેય પણ માણસને અથવા તો પશુ પક્ષીઓને પણ માટે ઘાતક સાબિત થાય છે, જ્યારે આપણી જે દેશી દોરી દોર આવતો હોય છે એ કોઈ માણસ કે પશુ પક્ષી માટે બહુ ઘાતક સાબિત થતો નથી, એટલે એ દ્રષ્ટિએ પણ સારું છે. અને જે કાગળ અથવા તો પ્લાસ્ટિક જે આવે છે એ ચાઇના કરતાં પણ આપણું જે પ્લાસ્ટિક ને કાગળ છે જે ખંભાતની પતંગમાં વપરાય છે તે સારું છે. અને બીજા નંબરમાં ચાઇના છે એની પતંગો ખરીદવા કરતાં જો આપણે ખંભાતની પતંગો ખરીદશું તો આપણા જ દેશનું, આપણા જ રાજ્યનો અને આપણા જ ભાઈઓ જે છે ખંભાતના, જે લોકોને રોજગારી પણ મળી શકે અને ખાસ કરી અને આજે આપણો ખંભાતનો પતંગ ઉદ્યોગ છે એ એક પડી ભંગવાને આરે છે, એને જીવંત રાખવા માટે આપણે ખંભાતની પતંગો ખરીદવી જોઈએ, ફરીથી આપણો ખંભાતનો પતંગ ઉદ્યોગ છે એ ધમધમતો થઈ જાય એવો આપણે એક પ્રયાસ કરવો જોઈએ. પણ આ પ્રયાસ સૌએ સાથે મળીને કરવો જોશે, એટલે ખાસ કરી અને ચાઇનાની પતંગોનો બહિષ્કાર કરી અને આપણે ભારતની, ગુજરાતની અને ખંભાતની પતંગો ખરીદવાનો આગ્રહ રાખો, એટલે આ એક મારો વિચાર હતો મેં આજે આપણા વિડીયોની અંદર રજૂ કર્યો. બાકી આવતીકાલે બપોરના વિડીયોની અંદર હું તમને પવન અને વાતાવરણની માહિતી આપી દઈ, જેથી આપણે પવનની દિશા પ્રમાણે અને એના સમય પ્રમાણે પતંગ ઉડાડવાનું પણ આપણે એક એડજસ્ટમેન્ટ થઈ શકે. બાકી આજે રાત્રે લાઈવની અંદર તમામ મિત્રોને જોડાવા માટે હું આમંત્રિત કરું છું. જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી, વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને આપ અમને ટ્વિટર અને ફેસબુક ઉપર પણ ફોલો કરી શકો છો. હાલ રજા આપશો, ધન્યવાદ.